છે. અમારા ગામમાં બે ફાર્મ છૂટ્યા, આમ દારૂ વેસાય છે, કોઈનું પ્રતિબંધ કરવા તૈયાર નથી. અમે બહેનો બધા ભેગા મળીને આ નિર્ણય લીધો છે કે આ દારૂ પ્રથા બંધ થાય, સરકાર સુધી પહોંચે એવી અમારી વિનંતી છે. સમસ્યા તો એવી છે કે દારૂ તો બજાર મેઇન બજારમાં વેસાય છે, ને અમારે દૂધ દેવા જવું હોય, કોઈ માલ લેવા જવું હોય તો દારૂ પી પી ને હાંભા ભટકાઈને અમને હાલ્યા જાય છે. પોલીસને ફરિયાદ કરી, હા પણ પોલીસને તો ઘણી વખત ફરિયાદ કરી પણ ત્યાં હપ્તા ગોઠવાઈ ગયેલું હોય, એટલે પોલીસ એને ફોન કરી ને જણાવી દે કે આ તમારું બધી હેકેલી લો, એટલે અહીંયા હેકેલી જાય ને જોઈને વયા જ જાય. સરકારને એટલું કહેવા વિનંતી છે કે આ જે લોકો દારૂ પી છે ને વેસે છે, વેસવા વાળાને મેન બંધ કરવાના છે. આ ટાણે જો એક દિવસની મજૂરી 200 રૂપિયા હોય કે 300 રૂપિયા હોય, કામીને ઘરમાં કોઈ પુરુષો પુગાડતા નથી, સીધા દારૂવાળા અહીંયા પૂગે. એને પણ બૈરા છોકરાઓ હોય ને, ને ભીખે રાંધા ધાન છે ને, અઠવાડિયામાં જાય હેખે ખાય નહીં કે ખાવા દે નહીં, એવી પરિસ્થિતિ અરણેજ ગામમાં છે. તો આ દારૂ બંધી બંધ અરણેજ ગામની અંદર આ દારૂ બંધ કરવા માટે આખું અરણેજ ગામ એકઠું થાય અને મામલતદાર સાહેબને આવેદન આપવા આવેલ છે. કારણ કે આ જે વ્યવસાય ચાલી રહ્યો છે, આ ધંધો ચાલી રહ્યો છે, એનાથી અરણેજ ગામની તમામ જનતા, બહેરાઓથી માંડી બેનું દીકરીઓ બધા હેરાન છે આ બાબતથી. અને અમુક અમુક લોકોની બેનું દીકરીઓને અહીંયાથી બહાર મોકલવામાં આવેલી છે. આ આ બધા કારણોસર દારૂના વ્યસનના કારણે એકબીજા જે આવારા તત્વો છે એ છેડતી કરે, એ નાનો સમાજ છે એ પોતાનો નથી કરી શકતું રક્ષણ, એટલા માટે એની બેનો દીકરીઓને એ લોકોએ બહાર મોકલેલ છે અમારા ગામની. એટલા માટે મામલતદાર સાહેબને અપીલ છે, પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી છે આ બાબતની, મૌખિક રજૂઆતો કરેલી છે, તેમ છતાંને કોઈ કાર્ય થયેલ નથી. આ બેફામ રીતે દારૂનું અડ્ડાઓ ચાલી રહ્યા છે અરણેજ ગામની અંદર, એ બંધ જ નથી થયા ક્યારે પણ. અમને એવું લાગી રહ્યું છે કે કોડીનાર તાલુકાની અંદર તંત્ર છે કે નથી એવું ગામના લોકો વિચારી રહ્યા છે, અને ગામના લોકોની સેફટી શું એ બાબતનું ધ્યાનમાં લઈ અને મામલતદારશ્રીને અમે આવેદન આપી રહ્યા છીએ, અને પીઆઈ સાહેબ પોલીસ સ્ટેશનની અંદર પણ અમે અરજી કરી રહ્યા છીએ. ઇન્ફોર્મેશન મિલી હતી ગાંવ કી તરફ સે, ઓર આજ યે લોગ જો પોલીસ સ્ટેશન મે કી કુછ એક જગહોં પે દારૂ કા વેચાણ હોતા હે, હમને પહેલે ભી ઇસ ગાંવ મે જિતની બાર ભી ઇન્ફોર્મેશન મિલી હૈ કિસી કે થ્રુ ટેલિફોનિક રૂબરૂ યા પોલીસ સ્ટેશન મે અરજી કે માધ્યમ સે, હમને હમેશા રેડ કરવાઈ હે વહાં પે, ઓર 20 સે જ્યાદા કેસીસ ઓલરેડી ઉસ ગાંવ મે 14 અલગ અલગ લોગોં કે અગેન્સ્ટ મે દાખિલ કિયે જા ચુકે હૈ. પૂરે કોડીના પોલીસ સ્ટેશન કી બાત કરે તો હમને મેક્સિમમ ટીમ્સ બના કે જીતની ભી ઇન્ફોર્મેશન હમે મિલી હૈ, એન્ડ અગર ફક્ત નંબર્સ કી બાત કરે તો પિછલે સાલ સે મોર દેન 30% કેસીસ એક્સ્ટ્રા કોડીના પોલીસ સ્ટેશન ને અગ્રી સોમનાથ જિલ્લે ને કિયે હૈ. તો ઇસ ચીજ કો હમ બહોત સિરિયસલી લેતે હૈ પૂરે જિલ્લે કે લિયે, કે કહીં સે ભી હમે કોઈ પ્રોહિબિશન સે રિલેટેડ કોઈ ભી એક્ટિવિટી કી અગર ઇન્ફોર્મેશન મિલતી હૈ તુરંત ઉસ જગહ પે જાકે રેડ કરે, એન્ડ આગે કી જો લીગલ પ્રોસીજર હોતા હૈ ઉસ પે એક્શન લિયે. દેખિયે અગર રેડ હોને કે બાદ વહાં પે દુબારા હમે ઉસ જગહ સે એસી કોઈ ફર્ધર રેડ હોતી ઓર ફર્ધર કેસીસ રજિસ્ટર હોતે હૈ તો હમ જો પ્રોહિબિશન એક્ટ મે જો પ્રિવેન્ટિવ એક્શન હૈ ઉસકે અગેન્સ્ટ મે એક્શન્સ લેતે હૈ. પાસા હથપારી જૈસા અગર ફિટ કેસ બનતા હૈ તો ઉસકે ઉપર એક્શન્સ લેતે હૈ. તો યે સારી કામગીરી હમ